सिग्मा इज इक्वल टू आई वन माइनस आई टू प्लस आई थ्री प्लस आई फोर भले आई फाइव तार ने कारण उद्भवेलू छे एम छता है पेला गाउसना नियम नी जेम गाउसना नियम में आपणे शुं कहता था कि भाई घेरायेलो वीजभार लेता तो आ लूप वडे घेरायेलो प्रवाह लेवानो दिशा नक्की करी दिशा में जमणाथनी आंगळीनो वाळ अंगूठो जे तरफ जाए विज प्रवाहनी दिशा प्लस विरुद्ध दिशानी माइनस आ एम्पियर सर्किट नो नियम आ नियम नो फायदो ए छे कि एमां जे रेखीय संकलन आवे छे ने बहु सरल बनी जाय छे एटले આ એમ્પિયર સર્કિટનો નિયમ બાયો સાવર્ટના નિયમનું સ્વરૂપ હોવા છતાં બાયો સાવર્ટ કરતા આ નિયમ વાપરવો વ્યવહારમાં સહેલો પડે છે. નંબર 2 આ નિયમની મર્યાદા એ છે કે માત્ર અને માત્ર સ્થાયી પ્રવાહ માટે સાચો છે. બીજું સમમિતિ જળવાવી જરૂરી છે. જેમ ગાઉસના નિયમમાં આપણે કહેતા હતા કે સમમિતિ જળવાવી નિયમ બાયો સાવર્ટના નિયમ સોરી એમ્પિયર સર્કિટના નિયમમાં પણ આપણે એવું કહીએ છીએ કે સમમિતિ જળવાવી જરૂરી છે. सुरेख तार ने कारण तार ने लंब दिशा में चुंबकीय क्षेत्र मारे जानवू छे. जो भी आ लूप आपेली ना होय लूप आपणे विचारवानी छे. लूप केवी विचारवी हवे आपणा हाथ में ध्यान राखजो. अहीं एक अति लंबो तार लो छु सुरेख तार अहीं तार लीधेलो छे कैपिटल आर त्रिज्या वालो छे. आई प्रवाह वही आ तार वहेतो प्रवाह आई तमने तो साहब आर त्रिज्या वालो तार एटले जाने नळाकार छे एवुं विचार जो तार एकदम पात्र हो सके जेना आचरण क्षेत्रफळ अवगणी शकाय एवं हशे तो आ तारनी अक्ष के ज तार गणी लेजो. आ तारनी अक्ष चलो समझ मारे आ तार विद्युत प्रवाह आधारित अनंत लंबाई ना तार ने कारण तारनी अक्ष थी आर लंब अंतर रहेला बिंदु पी आगे चुंबकीय क्षेत्र छोड़ फरी बोलू छू आ अनंत लंबाई ना तार विद्युत प्रवाह धारित सुरेख तार थी तारनी अक्ष थी आर लंब अंतरे रहेला बिंदु पी आगळ मारे चुंबकीय क्षेत्र शोधवू छे. पहला तो मैं तुमने कीधुं के एम्पियर सर्किट नो नियम त्यारे ज वपराय ज्यारे सममिति जळवाती होय तो तमे जुओ तमारे जे बिंदु आगळ चर्चा करवी जे बिंदु थी बन्ने छेड़ा तारना ए तो अनंत अंतरे छे માટે સંમિતિ જળવાય છે. નંબર 2 તારને આમ આપણે ફેરવીએ આ રીતે ભ્રમણ આપીએ તારને ભ્રમણ આપવાથી પ્રવાહમાં કોઈ ફેર નથી પડવાનો અને તેથી એ દ્રષ્ટિએ પણ સંમિતિ જળવાય છે. ઓકે તો બિંદુ P આગળ હવે ચુંબકીય ક્ષેત્ર શોધ પ્રવાહ સ્થાયી છે માટે હું એમ્પિયર સર્કિટનો નિયમ વિચારી શકું પણ એમ્પિયર સર્કિટનો નિયમ વિચારવો હોય एक लूप होवी तो सौथी पहेलू काम आपणे एक लूप विचारीए तो जो आर त्रिज्या वाली मैंने एक लूप आकृतिमां बताई आर त्रिज्या वाली ने ओ केंद्र नाम आपी दो एक लूप मैं विचारी दीधी हवे लूपनी दिशा आपणा हाथमां छे का तो क्लॉकवाइज का तो एंटी क्लॉकवाइज હું એન્ટી ક્લોકવાઇઝ લઉં છું આમ લૂપની દિશા મેં દર્શાવી છે આ લૂપની દિશા ઓકે એટલે ડીએલ ની દિશા બતાવી
જે સ્પર્શકની દિશામાં હશે, આ સ્પર્શકની દિશા ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ વીટળા હશે, એટલે આ ચુંબકીય ક્ષેત્ર વીટળાયેલું છે, એટલે તો લૂપની દિશા જ થઈ. લૂપની દિશા એટલે ડીએલની દિશા, એટલે કે સ્પર્શકની દિશામાં છે. ખૂણો મળી ગયો થીટા બરોબર ઝીરો છે. ઓકે, નંબર બે, અહીંયા આ ઓથી લૂપ પરના દરેકે દરેક બિંદુ સમાન લંબ અંતર છે, સમાન આર લંબ અંતર છે. જો બી અચળ છે એટલે બી બહાર, સર્કલ ઇન્ટિગ્રેશન dl. તમને કહે છે ડોટ ક્યાં જતું રહે અને ઉપર સદિશ કેમ ના દોરે, તો કે b ડોટ dl નો અર્થ થાય bdl cos થીટા. હવે અહીંયા થીટા તો 0 છે કારણ કે b અને dl એક જ દિશામાં છે, મારે cos 0 1 એટલે મેં લખ્યા છે ને, અને આ રિંગ પરના દરેકે દરેક બિંદુ અને b સમાન હતું એટલે મેં b બહાર લઈ લીધો. અચળ. હવે સર્કલ ઇન્ટિગ્રેશન dl એટલે આપણે જાણીએ છીએ ઇન્ટિગ્રેશન dx એટલે x, તો ઇન્ટિગ્રેશન dl એટલે l, પણ એ l એટલે આ રિંગની લંબાઈ, એ રિંગની લંબાઈ તો પરિઘ કહેવાય એટલે 2πr, b into 2πr. આ સર્કલ ઇન્ટિગ્રેશન b ડોટ dl નું મૂલ્ય મળ્યું મને b into 2πr. ચલો હવે એમ્પિયર સર્કિટ નિયમમાં μ0 σ e શોધવાનું બાકી રહ્યું. નિશાની ચેક કરવાની રહી તમારે. તો જમણા હાથની આંગળીઓ રિંગની જે દિશા લીધી છે એ દિશામાં વાળો ડીએલ ની દિશા, તો મેં તો એન્ટી ક્લોકવાઇઝ જ લીધી એટલે ઉપર તરફ પ્લસ, હવે બંને વસ્તુ મળી ગઈ. સર્કલ ઇન્ટિગ્રેશન b ડોટ dl μ0 σ e બંનેને સરખાઈએ. હવે સર્કિટલ નિયમનો ઉપયોગ કરો. જો મે હવે સર્કિટલ નિયમનો ઉપયોગ કરો, સમજજો બધું. જો સર્કિટલ નિયમ શું કહે, સર્કલ ઇન્ટિગ્રેશન b ડોટ dl is equal to mu 0 sigma i. તો ચલો સર્કલ ઇન્ટિગ્રેશન b dot dl ની કિંમત મળી છે b into 2 pi r. અમે લખ્યું b into 2 pi r. mu 0 sigma i ની કિંમત i મળી છે. mu 0 sigma i ની કિંમત i મૂકી દીધું. તો જુઓ b ને કરતા બનાવો તો b બરોબર શું થયું, mu 0 i by 2 pi r. કોના માટે, ભાઈ અનંત લંબાઈ ધરાવતા વિદ્યુત પ્રવાહ ધારિત સુલેખ તારને કારણે તારના બહારના ભાગમાં, આ બિંદુ તારની અંદર નથી તારના બહારના ભાગમાં, એટલે અહીંયા લખું છું μ ઓફ r is equal to μ 0 i by 2 pi r, જ્યાં r is greater than equal to capital R, જ્યાં r is greater than equal to capital R. R is greater than equal to capital R છે. સર
सूत्र अनंत लंबाई धरावता विद्युत प्रवाह धारित सूर्य तार ने कारण तार ना बाहर ना भाग में आर इज ग्रेटर देन इक्वल टू कैपिटल आर माटे आ चुंबकीय क्षेत्र नो सूत्र मळे। પણ ધારી લો કે મારે અંદર નું એનર્જી શું છે અહીંયા, તો અંદર ના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે લઈએ? લખું તાર ના અંદર ના ભાગ તો તમે ચર્ચા તો સેમ થશે અહીંયા પેલા નું તો વિચારો આટલી સ્મોલ આર ડેશ ત્રિજ્યા આ સ્મોલ આર ડેશ અંતર હશે તો સેમ આની આ ચર્ચા જુઓ સ્મોલ આર એસ ત્રિજ્યા હોય વર્તુળાકાર લૂપ વિચાર અને પછી આ બધી ચર્ચા કરો તો આ બધી ચર્ચામાં સર્કલ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ તો છે તમારી જોડે સર્કલ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ બધી એની એક ચર્ચા એટલે બી ઇન્ટુ ટુ પાઈ આર અને આની જગ્યાએ આર ડેશ લેવું પડશે કારણ કે હવે લૂપની ત્રિજ્યા આર ડેશ અંદરના ભાગમાં છે ઓકે પછી રહ્યું મ્યુ ઝીરો સિગ્મા આઈ પડશે જુઓ એ મને તમને ખબર નથી એટલે હું એને નામ આપી દઉં છું આઈઈ આર ડેસ ત્રિજ્યા વાળા ભાગમાંથી પસાર થતો પ્રવાહ આઈઈ છે તો આઈઈ નું મૂલ્ય કેટલું જો એ શીખવા આખી વર્તુળાકાર જે સોરી વર્તુળાકાર કે આપણો જે તાર વિચારેલો છે એનો ટોટલ આડછેદ છે પાઈ આર સ્ક્વેર કારણ કે કેપિટલ આર ત્રિજ્યા છે એમાંથી વહેતો પ્રવાહ કુલ પ્રવાહ આઈ હતો એમાંથી તો હવે આપણે જે લૂપ વિચારી છે એનું ક્ષેત્રફળ થશે પાઈ આર ડેશ સ્ક્વેર એમાંથી વહેતો પ્રવાહ કેટલો એમાંથી વહેતો પ્રવાહ એટલે આઈઈ નામ આપ્યું તો આ ત્રિરાશિ પ્રમાણે જુઓ શું થશે આઈ ઇન્ટુ આર ડેશ સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર આઈ ઇન્ટુ આર ડેશ સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર આવું થશે સૂત્ર ચલો ભાઈ એટલે આઈઈ ની કિંમત અહીંયા મૂકી દો મ્યુ ઝીરો આઈઈ ની જગ્યાએ આઈ આર ડેશ સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર ચલો ભાઈ હવે સર્કિટલ નિયમ વાપરી લો સર્કલ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ બરોબર મ્યુ ઝીરો સિગ્મા આઈ ચલો કિંમત મૂકી દઈએ સર્કલ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ શું છે બી ટુ પાઈ આર ડેસ મ્યુ ઝીરો એમ નાઇન ચલો સિગ્મા આઈ R I into R D square upon capital R square. આમ કી વેરી કિંમત તો જુઓ બંને બાજુ એક R D ઉડી ગયો તો શું આવ્યું B ની કિંમત mu 0 I upon 2 pi capital R square into r b is equal to mu 0 I upon 2 pi capital r square gunya small r dash a kona mate tar na andar na bhag mate aa sutra tar na andar na bhag ma koi pan bindu aave chumbakiya kshetra shodhu ati lamba surekh tar na અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ આ કોના માટે સમીકરણ છે બહારના ભાગ માટે આ કોના માટે સમીકરણ છે અંદરના ભાગ માટે આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે બોલો ક્લિયર છો આ રિયલમાં છે ને ઉદાહરણ 4.7 છે કદાચ સોરી 4.8 છે ચોપડીનું ઉદાહરણ 4.8 છે જોઈ લો ભાઈ નાગ પર પૂછજો
નેક્સ્ટ ટાઈમ મને યાદ કરાવજો, કારણ કે આ થોડુંક ઉતાવળમાં ચલાવી ગયું છે. હજી મારે એને આલેખ દોરવાનું બાકી છે બી વિરુદ્ધ. બોલો ભાઈ ક્લિયર છો? આવતીકાલે તમને યાદ છે ચેપ્ટર 1 2 3 ની એક્ઝામ 2 વાગે બરોબર? ચેપ્ટર 1 2 3 100 માર્ક, 50 MCQ, 50 થિયરી. ઓકે બોલો, આમાં કોઈને પ્રોબ્લેમ? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.